तो भाइयों और बहनों सब्सक्राइब मारो। કવિ પાળિયાને પ્રશ્ન કરે છે, ગામના પાદરમાં ઉભેલો પાળિયો કવિ પાળિયાને પૂછે છે કે પાળિયા, ગામના પાદરમાં તો ખોણાણો અને સિંદૂરથી તું રંગાણો, મને જવાબ તો દે, એનું કારણ શું છે? પાળિયો કોઈથી બોલે નહીં, પણ સમાજને દ્રષ્ટાંત પૂરું પાડવા માટે કવિ પાળિયાના મોઢામાં શબ્દો મૂકતો હોય છે. ચારણોએ પક્ષીઓને બોલાવ્યા છે, ચારણોએ પશુઓને બોલાવ્યા છે, પણ કુંજે વાદળ બીંધ્યા અનવું પડ્યા એ બચલા મેલ્યા બેટમાં આ પાપી પેટડિયા. પોતાના બચલાને સંદર્ભમાં બેટમાં મૂકી અને કુંજ ઉડી, એમાં શિકારીએ બરોબર કુંજની માથે તીર ન થયો અને શિકારીને તીર નાંતો જઈ અને કુંજ એમ બોલે છે. કુંજ કોઈથી બોલે જ નહીં, પણ કવિ કુંજના મોઢામાં શબ્દો મૂકે. પણ વીર શિકારી એ હવે વીર શિકારી હાંભળે અને મારી દુઃખની દાડડ્યો
એ શિકારી મને જાવા દે ને જીવતી, અરે જેની જોવાય મુખડિયું. એ શિકારી અમે જયારે અમારા બચડાને સમજણના ભેટમાં મૂકીને આવ્યા ત્યારે મારા બચડાની આંખો નહોતી ઉઘડી, પણ નહોતી એ જો ને નહોતી અમ બચડા તણી, અને હજી આંખો ઉઘડીજો, પણ મને જાવા દે ને જીવતી, એ એની જોવાજી મુખડિયું. પણ કુંજનો એટલો જ્યાં શબ્દ સાંભળ્યો ત્યાં શિકારીના હાથમાંથી તીર પડી ગયું. દુનિયામાં શિકારીઓના હૃદયને પરિવર્તન કરાવવા માટે કવિઓ આવા દ્રષ્ટાંતો ટાંકતા હોય છે. શિકારીના હાથમાંથી ધનુષ પડી ગયું અને પ્રતિજ્ઞા કરી જિંદગી જીવીશ ત્યાં સુધી હવે હું કોઈ દી શિકાર નહીં કરું. કવિ પાળિયાને પ્રશ્ન કરે છે કે આ પાદરમાં ખોડાવાનું કારણ શું, સિંદૂરે રંગાવાનું કારણ શું? પાળિયો જવાબ આપે છે, કવિરાજ મારા ગામના જુવાનો બહાર ગયા હોય, મારા દેશના ધર્મની ઉપર કોઈ હાથ નાખતો હોય, બેન દીકરીના શિયાળને ઝોંટવાનો કોઈ પ્રયત્ન કરતો હોય, તે દિવસે ગામમાંથી હાથમાં હથિયાર લઈ અને એક પણ યોદ્ધો યુદ્ધમાં જવા માટે તૈયાર ન હોય, તેથી પાછા અમે પાળિયામાંથી તરવારીઓ ખેંચીને ઊભા થઈ અને ગામની માતૃભૂમિને રક્ષણ કરવા માટે ગામના પાદરમાં ચોકી કરવા માટે અમે ખોડાના છીએ. કવિએ કીધું કે એ તો બરાબર છે, પણ સિંદૂરે રંગાવાનું કારણ શું? પાણો રોવે નહીં, પણ પાળિયાના પાણાની આંખો ભીંજાઈ ગઈ હતી. દેશ કવિને કીધું, કવિ હવે મને વધારે પ્રશ્ન ન કર. એ જીવાતમાં ધૂ મને પૂછ મારે, હવે કવિ મને કરવા દે વિશ્રામ રે, એ કવિ મને કરવા દે વિશ્રામ. એના સેથાના સિંદૂર ઢોળાણા, આજથી 20 વર્ષ પહેલાની વાત છે કવિરાજ. પરણ્યાની પહેલી રાતે હું મારી પ્રીતમાને મળવા માટે ગયો હતો. વાગી પગરોની વાહળિયું, ગેંકી ઉઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લેલી વેલ બની ઓકળિયું, ખૂંટ્યા માજમ રાત કહું બા છલકા વી તનની તાહળિયો, અને રોમ રોમ તરબોલ ધૂપેલે ફરી ઓળિયામાં આંગળિયું. મારી પરણેતરને બારણે મેં ટકોરા કર્યા અને પરણેતરે બારણું ખોલ્યું, ત્યાં તો 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર, જેહી મિલન છાતી ઠરે અને હરખે 7 કરોડ. 4 મિલે અમારી બેની બે ને બે 4 આંખો ભેળી થઈ, 4 મિલે ત્યાં 64 ખીલે 2 મરક દાંત કાઢ્યા એટલે 32 દાણે નીકળ્યો જેવા બે ના 64 દાંત ખીલી ગયા. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર, અને બે ની હામહામાં હાથના આંકડા ભીડાણા અને 20 આંગળીઓ ભેળી થઈ, જેહી મિલન છાતી ઠરે અને હરખે 7 કરોડ. એમાં ધીંગાણાનો ઢોલ વાગ્યો, રડી બાંગ ધ્રિજાંગ, રડી બાંગ ધ્રિજાંગ, રડી બાંગ ધ્રિજાંગ, રડી બાંગ ધ્રિજાંગ, ગુંગ્યો ઢોલ વાગ્યો. હાલતા હાલતા મારી પરણેતરના ચૂડલાના 2 ચીપની વચ્ચે મારી કાનની બૂટ આવી ગઈ અને મારાથી રાડ નખાઈ ગઈ, અને ક્ષત્રિયણી ને એમથી ઓહો, મારો ધણી મારા ચૂડલાની ચીપટીમાં જો ઊંહકારો નાખી અને ઝઝકી જતો હોય તો આ ધીંગાણામાં શું કરશે? મારો ધણી મારા ચૂડલાની ચીપટીમાં જો ઊંહકારો નાખી અને ઝઝકી જતો હોય તો આ ધીંગાણામાં શું કરશે? પણ એ વાત હું સમજી ગયો હતો. યુદ્ધમાં જવા માટે કવિરાજ હું તૈયાર થયો. 2 કટાર 2 ભાલા 2 બરસિયું લોઢાનું બગદર પહેરી અને હું ઘોડાની માથે સવાર થયો. ટગર 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 મારી પરણેતર મને જોઈ રહી છે કે હમણાં મારી ચૂડલાની ચીપમાં જે ઊંકારો નાખી ઝઝકી ગયો તો એ શું કરશે ધીંગાણે? છેલ્લી નજર મેં
મારી પરણેતર હામે અને ઓરડામાં મેં નહોતી હાંગ ટીંગા દીધી. મેં કીધું ક્ષત્રિયાણી હાંગ અંબાવજો. ક્ષત્રિયાણીએ કૂણું પણ કાળજું કરી નાખે એવું મેણું માર્યું કે રાજપૂત તારી માથે લોઢાનો ભાર ઘણો થઈ ગયો છે, હવે જગદંબા ભેરે આવે તો પછી હાંગને શું કરવી છે. અને મને હાંગ અંબાવતી વખતે પરણ્યાની પહેલી રાત્રે હું યુદ્ધમાં જવા માટે જ્યારે તૈયાર થયો ત્યારે મારી પરણેતરે મને એમ કીધું હતું કે યુદ્ધમાં જાવ એનો વાંધો નથી, પણ જોજો હો મરજો અને કાં તો મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નહીતર મારી શૈરું મેણા મારશે કાં તો કાયર નરની નાર. કંઠા રણમે જાય કે પાછો ભાગીને કુળમાં લજા, પણ તારી જોળી આવે ત્રબકતી એમાં મરદો કેરી મજા. કંઠા રણમે જાય કે પાછો ભાગીને આવ્યો સેણ, તો થારી બાહી ન ગ્રહીશા પછી તું ભા અને હું ભેણ. અરે કંઠા રણમે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, નારા તો તારા હંગાથી ત્રણ જણા તારું હૈયું કટારી અને હાથ. કંઠા રણમે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ. હા ગમાવતી વખતે રાજપૂતાણી જે દુઆ કીધા અને પછી ચીડો ધીંગાણે ભાઈ, પણ અસમરા ધડસો ગુધડે ધુધડ માથો ધુધડે ઝૂટા હગામી જંગરા બે થડ બરબે ડંગરા કડી બાજ બાજે ખડી ઢાલ કેની ઘડી બ્રહ્મ મોક્ષન કરમ ખાગલીની ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ધીંગાણામાં બોલાવી દુશ્મનના માથા માથા વાટતો વાટતો ધીંગાણામાં પડ્યો. ઘરે ઘરેથી ક્ષત્રિયાણીઓ ઈ જમાનાના રિવાજ પ્રમાણે પોતાનો પતિ ભાઈ દીકરો બાપ યુદ્ધમાં ગયા હોય અને પાછા ન આવ્યા હોય તો એનો છેલ્લો શ્વાસ ચાલતો હોય તો મોઢામાં ગંગાજળ મૂકવા માટે રથણા જોડાવી જોડાવી વહેલું જોડાવી જોડાવી ક્ષત્રિયાણીઓ રણ મેદાનમાં જાતી હોય છે. અહીંયા આ ક્ષત્રિયાણીનો રથ પણ તૈયાર થયો. દાસીએ કીધું બા આપ તૈયાર છો ને, આપણે રણમાં જવાનું છે, યુદ્ધભૂમિમાં જવાનું છે. દાસી ચિંતા ન કર, હમણાં ક્યાંક નેરે નારડેથી હંતાય ને ન લોયો પાછો આવશે એના પર રગતનો દાગ નહીં હોય, મને ખબર છે. મારી ચૂંટલીની ચીપટીમાં જે માણસ ઊંકારો નાખી જતો હોય એ ધીંગાણામાં શું કરશે, એ હમણાં ગમે ત્યાંથી હંતાય ને પાછો આવશે. બા આપણો રિવાજ છે, રિવાજ પ્રમાણે આપણે જવું જોઈએ. અને ક્ષત્રિયાણી વેલડામાં બેઠા આ કારણ મેદાનમાં આટો માર્યો પણ પોતાના ધણીને ન જોયો. ઘરે આવીને પોતાની સાસુને મંડી ઠપકો દેવા ક્ષત્રિયાણી કે 52 તોરે બેટડે દોકુળ લાજવિયા, સારે રણ મેં ફીરી જારી હાથ લિયા. હે સાસુમાં તારા દીકરાએ બે કુળને લઈયું, મારો ચૂડો લજવો, મારી ચુંદડી લજવી, તારા ધાવણને લજવું, આખા રણ મેદાનમાં આટો માર્યો કે મારા ધણીને મેં જોયો નહીં. તેથી મા એમ કે છે, બેટા ઉતાવળા થાવમાં વહવર મારો બેટડો તો સઘુણીરો કાંત, એ કાં ઘોડાની ઘુમરે અને કાં ઘેમર ગજદંત. એ જેવી તેવી જગ્યાએ ન હોય, તમે એક જગ્યાએ તપાસ નહીં કર્યો, મારો દીકરો હાથીને ઢાળતો ઢાળતો પીડ્યો હોય અને આવી પાછી રણ મેદાનમાં અને આમ જોયું તો લડતા લડતા હાથીનો દાંત છે એ છાતીમાં રાજપૂતને લાગી ગયો છે. 12 ને 12 ચોવી ભાલાને જીક લાગી ગઈ છે. આહાડી મોરલાએ જેમ કળા કરી હોય એવો રાજપૂત છે. એક હાથે પોતાનું માથું ડગમગતું ટેકવી રાખ્યું છે અને એક હાથ છે એ વસુંધરાના કાળજા માથે છે. રાજપૂતને જીવ અને જમને વાદ હાલે છે અને હૈયામાં એક જ વિચાર ઉપડે છે કે ક્યાંય ખોળિયામાં પ્રાણ હોય ને ક્ષત્રિયાણી આવે, ક્યાંય ખોળિયામાં પ્રાણ હોય ને ક્ષત્રિયાણી આવે. પણ આજ ક્ષત્રિયાણીને આવતું મોડું થયું અને રણ મેદાનમાં આવી કેતે દી ચૂડી ની જીપે રે એ કણકણીઓ તો વાલા ધણી ઊંધો સમજી ગ ભાગણી હું એ થરી મારી ભૂલ ઘણી
हित दी चूड़ी निजी पेरे एक कणी जो तो वाला धनी मुंदो समझी बागण हूँ एथ जी मारी भूल घणी। आम जो पर सबास राजपूत सबास राजपूत सबास राजपूत। શંકર નો વીરભદ્ર નામ નો ગણ દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ ને ધમરોળીને પીડ્યો હોય એમ આજ રાજપૂત પીડ્યો છે। રાજપૂતાણી વર્ણન કરે છે રાજપૂત ને જોઈને। એ તૂટી ટોપની તાસળી લોહ કડી કે તે માથલડે તરવારું પડી કે વિતારી વજ્ર વિધાતા એ દેખ ઘડી। આ તો તે એકલા માર ખાધાનું વર્ણન થયું પણ એમ નહી પણ તારી ભૂખી ભવાની રે આજ લોયે તર બોલ બણી તારી ભૂખી ભવાની રે એ લોયે તર બોલ બણી તે દી ચૂડીની ચીપે રે કણકણી તો વાલા ધણી એ બાલા ભાંગિયા દેખ માં ઘોર ગણાવી ધ્યાગાતર ડાંગ વલાખ વલા તે કેમ જીલ્યા ગાવ ભયંકર સાંગ તણા। પણ રાજપૂતાણીએ વાહો જોયો કે આ બધા ભાગતા ભાગતા તો ઘા સહન નથી કર્યા ને પણ ઠોઠ નિશાળિયાની સ્લેટ કોરી હોય એવો રાજપૂતનો વાહો કોરો હતો એમાં એક ઘા નહોતો લાગ્યો તો આ ઘા કેવી રીતે જીલ્યા કે સામી છાતી એ જીલ્યા રે એને ગુલાબના ફૂલ ગણી સામી છાતી એ જીલ્યા રે એને ગુલાબના ફૂલ ગણી દીદી ચૂડી નીચી પેરે એ કણકણીયો તો વાલા ધણી। ગીધડાઓની નાતમાં જમણવારો થયો છે પણ એક ગીધ આ રાજપૂતની પાસે નથી આવતો શું કામ એ વાલા તારે દેહમાં પ્રાણ જ રાજ નથી જામા દૂત સી ભાસત વક્ર ગતિ પેલી ગીધાણ દૂર રગી ડરતી સુકામ કે ગોળી જુદ્ધ ના રંગે રે તારી કસું બલ આંખ લડી ગોળી જુદ્ધ ના રંગે રે તારીખ ખૂંબલ આંખ લડી। રાજપૂત ની લાલ ધીંગાણા રંગથી રંગાડેલ કહુંબલ આંખ જોવે છે ત્યાં ગીધડા ડરે છે કે હમણાં કટારનો ઘા કરશે। ગોળી જુદ ના રંગે રે તારી કહુંબલ આંખ લડી। આવ ભયંકર રણ મેદાન જોયું તો એક ક્ષત્રિયાણીએ એક આહું ન પડ્યું એનું એરણ દેખી નો દિલ રડ્યું વાલા વાટડીએ બવ છે તું પડ્યું એને એની ભૂલનું પ્રાયચિત જે જડ્યું તેદી ખોળે માથડા માંડી રે ઈ બળી રણ છોડ ભણી ખોળે માથડા માંડી રે એ બળી રણ છોડ ભણી તીધી ચૂડી નીચી પે રે એ કણકણી જો તો વાલા ધણી। એક જ દિવસનો ઘરવાસ હજી ઘર સંસાર માંડ્યો પણ નહોતો મારા નામનો હજી સિંદૂર એને ધારણ કર્યો હતો એના સિંદૂરની યાદ જગતના ચોકમાં કાયમ રહે એનો ત્યાગ જગત કાયમ યાદ કરે એટલા માટે હે કવિ હું આખો સિંદૂર થી એટલા માટે પાળ્યો કે છે રંગાણો છું આવી ક્ષત્રિયાણી માટે રંગાણો છું। એ જીવા
વધુ મને પૂછ મારે હવે કરવા દે વિશ્રામ રે કવિ કરવા દે વિશ્રામ એના સે થાલા સિંદૂર ધોળાણા એ રંગે આજ રંગાણા એના સે થાલા સિંદૂર ધોળાણા એ રંગે આજ રંગાણા જગતની જનેતાઓને વિનંતી કરે છે એ જાનની જણ તોઈ ભગત જણજે કા દાતા કા સુર રે મારી કા દાતા કા સુર અરે કાયર બેટા ને જન્મ આપી માડી ગુમાવી નહી નૂર નહી તર માડી વાંચણી રેજે એ વાછોરું કોઈને ન દેજે નહી તર માડી વાંચણી રેજે એ વાછોરું કોઈને ન દેજે આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં પોતાના માતૃભૂમિ માટે બેન દીકરીના શીલને રક્ષવા માટે અનેક પાળિયાઓ અનેક ખાંભીઓ ગામ ઝાંપે ઉભી છે થવા